આપણે કયો સબ્જેક્ટ ભણીશું? ગુજરાતી સબ્જેક્ટ. તો ગુજરાતી સબ્જેક્ટ ની અંદર અગાઉના વિડીયોમાં તમે ક મૂળાક્ષર, ગણપતિનો ક અને ઘરનો ક શીખી ગયા છો. તો આજે હું તમને શીખવીશ ચ મૂળાક્ષર અને છ મૂળાક્ષર. તો ચ ચકલીનો ચ અને છ છત્રીનો છ મૂળાક્ષર. તો આપણે સંકેતોના આધારે ચકલીનો ચ પહેલા શીખીશું. તો ચકલીનો ચ કરવા માટે કયા કયા સંકેતોનો ઉપયોગ કરીશું? તો અર્ધગોળ, ગોળ, પછી બીજું અર્ધગોળ અને દાદાની લાકડી. આ સંકેતોના આધારે આપણે ચ ચકલીનો ચ શીખીશું, બરોબર? તો પહેલા હું ડોટ દ્વારા તમને શીખવીશ. અમે ડોટ કર્યા છે તો હવે ડોટ ની ઉપર આપણે ગુંટીશું, બરોબર છે? તો પહેલા અર્ધગોળ, પછી ગોળ, પછી બીજું અર્ધગોળ અને દાદાની લાકડી. તો થઈ ગયો ચ ચકલીનો ચ મૂળાક્ષર. કયો મૂળાક્ષર? ચ ચકલીનો ચ મૂળાક્ષર, બરોબર છે? પહેલા એક અર્ધગોળ કરવાનું, પછી ગોળ કરવાનું, પછી બીજું અર્ધગોળ કરવાનું અને દાદાની લાકડી. આ અર્ધગોળને તમારે થોડુંક વાળવાનું છે, બરોબર? આ રીતે. અને પછી દાદાની લાકડી કરવાની છે. તો બની જશે ચ ચકલીનો ચ મૂળાક્ષર, બરોબર? તો ફરીથી આપણે કરીશું. તો હવે ડોટની ઉપર આપણે ગોટીશું. અર્ધગોળ, પછી ગોળ, પછી બીજું અર્ધગોળ અને દાદાની લાકડી. તો બની ગયો ચ ચકલીનો ચ. કયો મૂળાક્ષર બની ગયો? ચ ચકલીનો ચ મૂળાક્ષર, બરોબર છે? તો ફરીથી આપણે ડોટ કરીશું. તો હવે ડોટની ઉપર આપણે શું કરીશું? ગુંટીશું. તો પહેલા અર્ધગોળ કરીશું, અર્ધગોળ, પછી ગોળ કરીશું, ગોળ, પછી બીજું અર્ધગોળ જે નીચેથી તમારે વળાંક લેવાનો છે અને પછી દાદાની લાકડી, દાદાની લાકડી. તો થઈ ગયો ચ ચકલીનો ચ મૂળાક્ષર. કયો મૂળાક્ષર બનાવ્યો આપણે? ચ ચકલીનો ચ મૂળાક્ષર, બરોબર છે? એ રીતે ફરીથી આપણે હવે ડોટ દ્વારા કરીશું. તો પહેલા શું કરીશું? અર્ધગોળ કરીશું. પહેલા અર્ધગોળ કરવાનું, પછી ગોળ કરવાનું. તો આપણે આ ગોળ કર્યું, પછી બીજું કરવાનું, એટલે કે બીજું અર્ધગોળ. તો અર્ધગોળ આ રીતે તમારે વાળવાનું છે, બરોબર? અને પછી દાદાની લાકડી. તો પછી આ કરી દાદાની લાકડી. તો થઈ ગયો ચકલીનો ચ મૂળાક્ષર. કયો મૂળાક્ષર બનાવ્યો? ચ ચકલીનો ચ. ફરીથી અર્ધગોળ, પછી ગોળ કરીશું, ગોળ, પછી બીજું અર્ધગોળ. તો આ બીજું અર્ધગોળ અને પછી દાદાની લાકડી. તો બની ગયો ચ ચકલીનો ચ મૂળાક્ષર. કયો મૂળાક્ષર બની ગયો? ચ ચકલીનો ચ મૂળાક્ષર બની ગયો. આપણે ફરીથી જોઈશું. પહેલા તમારે અર્ધગોળ કરવાનું છે. શું કરવાનું છે? અર્ધગોળ, પછી ગોળ કરવાનું છે. આ અર્ધગોળને અડાડીને સર્કલ બનાવવાનું છે. પછી બીજું અર્ધગોળ લેવાનું છે. આ રીતે બીજું અર્ધગોળ લેવાનું છે, બરોબર? અને પછી શું કરવાનું છે? દાદાની લાકડી. તો આ કરીને દાદાની લાકડી. બની ગયો ચ ચકલીનો ચ મૂળાક્ષર. કયો મૂળાક્ષર બન્યો? ચ ચકલીનો ચ મૂળાક્ષર. તો કયા કયા સંકેતોના આધારે આપણે શીખીએ છીએ? અર્ધગોળ, ગોળ, અર્ધગોળ અને દાદાની લાકડી. ફરીથી આપણે કરીશું અર્ધગોળ, પછી કરીશું ગોળ. તો આ કર્યું મેં ગોળ, પછી
ફરીથી આપણે શું કરીશું અર્ધગોળ કરીશું તો આ કર્યું મેં બીજું અર્ધગોળ અને પછી દાદાની લાકડી કરી શું કર્યું મેં દાદાની લાકડી તો બની ગયો ચકલીનો ચ મૂળાક્ષર કયો મૂળાક્ષર બન્યો ચ ચકલીનો ચ ફરીથી એ રીતે કરીશું અર્ધગોળ ગોળ પછી બીજું અર્ધગોળ અને દાદાની લાકડી તો બની ગયો ચકલીનો ચ મૂળાક્ષર કયો મૂળાક્ષર બની ગયો ચ ચકલીનો ચ તો ફરીથી આપણે કરીશું અર્ધગોળ પછી ગોળ કરીશું બીજું અર્ધગોળ કરીશું અને દાદાની લાકડી કરીશું અર્ધગોળ ગોળ બીજું અર્ધગોળ અને દાદાની લાકડી તો બની ગયો ચ ચકલીનો ચ તો આપણે શીખ્યા ચ ચકલીનો ચ હવે શીખીશું છ છત્રીનો છ મૂળાક્ષર કયો મૂળાક્ષર શીખીશું હવે છત્રીનો છ તે પણ કયા સંકેતોના આધારે અર્ધગોળ અર્ધગોળ અને સર્કલ આ સંકેતોના આધારે આપણે શીખીશું બરોબર છે જેમાં બીજું અર્ધગોળ છે તો તમારે લાંબુ કરવાનું છે ખ્યાલ આવી ગયો તમને તો પહેલા હું ડોટ કરીશ બરોબર ડોટ કર્યા પછી શું કરવાનું તેને પણ ગુંડવાનું તો એક અર્ધગોળ પછી બીજું અર્ધગોળ આ અર્ધગોળને શું કરવાનું છે તમારે છે ઉપર સુધી કરવાનું છે અને પછી ત્યાં શું કરવાનું છે સર્કલ શું કરવાનું છે સર્કલ તો શું બની જશે છત્રીનો છ મૂળાક્ષર તો ફરીથી ગુંડીશું આપણે સોરી ફરીથી આપણે ડોટ કરીશું બરોબર હવે ડોટની ઉપર શું કરવાનું છે આપણે ગુંટવાનું છે તો પહેલા એક અર્ધગોળ પછી બીજું અર્ધગોળ આ અર્ધગોળને થોડું ઉપર લઈ જવાનું છે શું કરવાનું છે આ અર્ધગોળને થોડું લાંબુ કરીને ઉપર લઈ જવાનું છે અને ઉપર લઈ જયા પછી શું કરવાનું છે ત્યાં ગોળ કરવાનું છે બરોબર તો બની ગયો છ છત્રીનો છ મૂળાક્ષર આ રીતે તમારે આ ઉપર લઈ પછી આ રીતે સર્કલ બનાવવાનું છે તો બની જશે છત્રીનો છ મૂળાક્ષર બરોબર તો આ રીતે આપણે શું શીખી રહ્યા છીએ છત્રીનો છ મૂળાક્ષર તો પહેલા શું કરવાનું આપણે ડોટ કરવાના અને ડોટની ઉપર શું કરવાનું આપણે ગુંટીશું શું કરીશું ગુંટીશું તો અર્ધગોળ પછી બીજું અર્ધગોળ જે લાંબુ કરીને ઉપર લઈને પછી શું કરવાનું ગોળ કરવાનું તો બની ગયો છત્રીનો છ મૂળાક્ષર કયો મૂળાક્ષર છ છત્રીનો છ હવે આપણે સંકેતો દ્વારા કરીશું પહેલા એક અર્ધગોળ કરવાનું છે પછી બીજું અર્ધગોળ જે લાંબુ કરીને ઉપર શું કરવાનું છે સર્કલ બનાવવાનું છે શું બનાવવાનું છે સર્કલ તો બની ગયો છ છત્રીનો છ ફરીથી એક અર્ધગોળ પછી બીજું અર્ધગોળ જે લાંબુ કરીને ઉપરની બાજુ લઈને પછી શું કરવાનું છે ત્યાં ગોળ કરવાનું છે શું કરવાનું છે ગોળ સર્કલ બનાવવાનું તો બની ગયો છત્રીનો છ ફરીથી અર્ધગોળ પછી બીજું અર્ધગોળ અને પછી ગોળ તો શું બન્યા છ છત્રીનો છ એક અર્ધગોળ પછી બીજું અર્ધગોળ અને સર્કલ તો બની ગયો છત્રીનો છ મૂળાક્ષર કયો મૂળાક્ષર બની ગયો છ છત્રીનો છ ફરીથી આપણે શું કરીશું એક અર્ધગોળ બરોબર પછી બીજું અર્ધગોળ એક અર્ધગોળ કરીને તેને જોઈન્ટમાં બીજું અર્ધગોળ કરીને ઉપર લઈ અને આ રીતે શું કરવાનું સર્કલ બનાવવાનું શું બનાવવાનું સર્કલ એટલે કે ગોળ કરવાનું તો બની ગયો છત્રીનો છ મૂળાક્ષર ફરીથી એક અર્ધગોળ પછી બીજું અર્ધગોળ અને બીજું અર્ધગોળ કર્યા પછી ઉપરની સાઈડ લઈને શું કરવાનું છે ગોળ કરવાનું છે ગોળ કરીશું એટલે શું બની જશે છ છત્રીનો છ મૂળાક્ષર કયો મૂળાક્ષર છ છત્રીનો
હવે લાસ્ટ માં આપણે શું કરીશું છત્રીનો છ કરીશું એક અડખોડ કરીશું પછી બીજો અડખોડ જે ઉપરની સાઈડ લાઈન શું કરીશું ત્યાં સર્કલ કરીશું બરોબર તો શું થયો આ 6 છત્રીનો 6 મૂળાક્ષર બરોબર કયો મૂળાક્ષર બન્યો 6 છત્રીનો 6 તો અગાઉ પહેલા મેં તમને શું શીખવ્યું 6 ચકલીનો 6 મૂળાક્ષર અને હવે 6 છત્રીનો છ તો આ બંને મૂળાક્ષર તમારે નોટબુકમાં લખવાના રહેશે થેન્ક યુ